સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીના પગલે પૂર્વ તૈયારીઓ સાથે આગામી દિવસોમાં તંત્ર એલર્ટ રહેશે. અમરેલી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા તંત્રને એલર્ટ કરી મામલતદારોને કંટ્રોલ રૂમ સાથે સંપર્કમાં રહેવા આદેશ કરી સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાની આગાહીના પગલે પૂર્વ તૈયારીઓ સાથે આગામી દિવસોમાં તંત્ર એલર્ટ રહેશે. ત્યારે હાલ તારીખ 2-3ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના હોય, જેથી સાવચેતીના ભાગરૂપે અમરેલી જિલ્લાના તમામ મામલતદારોની અમરેલી કંટ્રોલ રૂમ સાથે સતત સંપર્કમાં રહેવા અને સાથોસાથ તાલુકાના કંટ્રોલ રૂમને ચાલુ રાખીને જવાબદાર અધિકારીઓની હાજર રહેવું તેમજ દર 2 કલાકે તાલુકાની પરિસ્થિતિ તેમજ વરસાદ અંગેની માહિતી મોકલતા રહેવા અમરેલી જિલ્લા કલેક્ટર શ્રી આયુષકુમાર ઓકસાઈ દ્વારા સૂચના આપવામાં આવેલ હોય, જેથી દરેક ગ્રામ્ય વિસ્તારના તલાટી કમ મંત્રીને પણ ગામે રહેવાના આદેશ પણ આપવામાં આવેલ છે. ત્યારે હાલ ગામોમાં સતત સંપર્કમાં રહેવું તેમજ કોઝવે ઉપર પાણી પસાર થતું હોય તે દરમિયાન કોઈ વાહન કે રાહદારી પસાર ના થાય તે માટેની ખાસ તકેદારી રાખવી આ અંગેની વધુ માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. અશોક મણવર, ZS TV, અમરેલી. આગામી 48 કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવેલી છે. આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા 24 કલાકમાં લાઠી, બાબરા, વડીયા, અમરેલી અને લીલીયા તાલુકામાં સૌથી વધારે જિલ્લામાં વરસાદ થયેલો છે. ઉત્તર અમરેલીના જે આ જિલ્લાઓ છે 5, એમાં અત્યાર સુધી સરેરાશ 70-80 mm વરસાદ છેલ્લા 24 કલાકમાં થઈ ચૂક્યો છે, જેમાં સૌથી હાઈએસ્ટ 2 કલાકના વરસાદના આંકડા 94 mm જેટલા બપોરે 12-14 કલાકના વચ્ચે અમરેલી તાલુકામાં પડેલા છે. વરસાદના આગાહીના ભાગરૂપે આપણે તમામ વિભાગોને સાવચેત કરવામાં આવેલા છે અને દરેક તાલુકા વચ્ચે અમારી કંટ્રોલ રૂમ કાર્યરત છે. નીચાણવાળા વિસ્તારોના ગામડાઓમાં આપણે સરપંચો અને તલાટીઓને પણ કાર્યરત કરવામાં કરી દીધું.